ગીતા જેમાં ગમન પડે એસા સદગુરુ કા ઉપદેશ પ્રથમ તો આપણે વાત કરીએ કે ઉપદેશ એટલે શું ઉપ કહેતા અંદર અંદર ભગવાને જે આ રસના શિષ્ય અંદર જ આપણી કાયાની ભીતરની અંદરની વાત કરી જે સહી બધું અંદર જ છે બહાર કાંઈ છે જ નહીં વાય નહીં જપ તપ તીર્થ યોગ સાધના બધું કરીએ પણ જો અંદરની શુદ્ધિ ન હોય અને અંદરની તત્વ આત્મ તત્વની આપને ઓળખાણ ન હોય તો કોઈ શુદ્ધિ કામ કરતી નથી એનું પ્રમાણ છે પંઢરપુરની અંદર કર્માવાય ભક્ત બની ગયા ભગવાનના પરમ ભક્ત કહેવાય છે કે ભગવાન કર્માબાઈ નો ખીસડો આરોગવા માટે એમના ઘરે આવે છે સાંભળે એમ થયું કે આ શું સત્ય છે પંડિતો ત્યાં ગયા છે કર્માબાઈ ના દ્વારે એને જોયું પંડિતો એ ગુગળ્યો એ કીધું માતા તમે આ ભગવાન ને લજવો છો નાવું નહીં ધોવું નાયા ધોયા વિના ભગવાન ને ભોગ ધરાવો એ શું તમારી નામ છે આવો સાંભળી ને અહીંયા આવ્યા છે અમને એવું કઈ આમાં લાગ્યું નહી કર્માબાઈ પંડિતો ને કહેવા લાગ્યા બાપા હું તો ભગવાન ને ભાવથી આ ભોગ ધરાવું છું બીજું તો મને કઈ સ્તુતિ કે નાવા ધોવાનું એવું કઈ મને કઈ ખ્યાલ નથી શું શુદ્ધિ ને શું અશુદ્ધિ આ વાત પંડિતો ત્યાંથી નીકળી ગયા ને એમ થયું અહીંયા તો ખોટા આવડ્યા બાબા એ નહી આસાર નહી વિચાર નામ સાંભળ્યા કે પરમ ભક્ત છે કર્માબાઈ ભગવાન ના આવ્યા પણ આમાં કઈ એવું લાગ્યું નહી દ્વારકા ગયા ઘણા દિવસો વિતા એક દિવસ ના સમયે ગુગળીઓ એ દ્વારકાધીશ નું મંદિર ખોલી ભોગ ધરાવવાને આરતી કરવાને ટાઈમે તો જોયું ભગવાન ની મૂર્તિ મોઢાની અંદર જે મૂર્તિ હતી ને ખીસડો સાંભળેલો કોઈ સત્યાવો પુરુષ હોય કોઈ મારો વાલો કરે છે વાતો આશા ની સંગાત વાલો મારો મુક્તિ કરે છે વાતો રે એ આશા ની સંગાત જોવી હોય પીરોની ખાતું